Audio Jungle. હલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. મિત્રો, આજની આપણી રેસીપી એકદમ સિમ્પલ છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે, જે છે તુવેરના દાણાનો પુલાવ. મિત્રો, પુલાવ એક એવી ડીશ છે જેમાં તમે તમારી પસંદના શાકભાજી અને સામગ્રી નાખીને બનાવી શકો છો. અત્યારે તુવેર તો ભરપૂર પ્રમાણમાં મળી રહી છે અને તુવેરના દાણામાંથી આપણે ઊંધિયું અને કચોરી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે તુવેરના દાણાનો ઉપયોગ કરીને પુલાવ બનાવીશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તુવેરના દાણાનો પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ભાત ઉસાવીશું, જેના માટે મેં પહેલેથી જ તપેલીમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું. હવે આપણે તેમાં 2-3 ચમચી જેટલું તેલ નાખીશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. અને હવે આપણે તેમાં ચોખા એડ કરી દઈશું. અહીં મેં બાસમતી ચોખા લીધા છે અને ચોખાને મેં 20 મિનિટ સુધી ઠંડા પાણીમાં પલાળીને રાખ્યા હતા. ચોખાને ઠંડા પાણીમાં પલાળીને ઓસાવવાથી ચોખાનો એક એક દાણો છૂટો બનશે. ચોખાને આપણે અહીં 80% જેટલા જ કૂક કરવાના છે. આપણા ભાત ઓસાય ત્યાં સુધી આપણે પુલાવમાં નાખવા સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈશું, જેના માટે એક બોલમાં 2 ચમચી દહીં નાખીશું. દહીં આપણે બહુ ખાટું પણ નથી લેવાનું અને બહુ મોડું પણ નથી લેવાનું. ત્યારબાદ આપણે તેમાં 3 ચમચી જેટલી ગ્રીન પેસ્ટ એડ કરીશું. આ ગ્રીન પેસ્ટમાં કોથમરી, લીલા મરચાં, આદું અને લીલું લસણ નાખીને પીસી લીધી હતી. ત્યારબાદ તેમાં 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી ગરમ મસાલો નાખી બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે પેસ્ટને પુલાવમાં એડ કરવાથી પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભાત પર એક નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો, લગભગ 7-8 મિનિટની અંદર જ આપણો ભાત 80% જેટલો કૂક થઈ ગયો છે. હવે આપણે તેને એક ચાયણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને ઠંડો થવા દઈશું. તો તમે જોઈ શકો છો ભાતનો એક એક દાણો છૂટો બન્યો છે. હવે આપણે પુલાવ બનાવીશું, જેના માટે લોયામાં 3-4 ચમચી જેટલું તેલ લઈશું. તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જીરું, 1 નંગ તમાલપત્ર, 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ, 7-8 લીમડાના પાન અને 1/2 ચમચી હિંગ નાખીશું અને વઘારને એકવાર બરાબર મિક્સ કરી લઈશું. લસણનો કલર હલકો ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાનું છે. તો તમે જોઈ શકો છો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેમાં 1 નંગ જેટલા ઝીણા સમારેલા કાંદા નાખીશું અને 1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. કાંદા સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 નંગ મીડિયમ કટ કરેલા ગાજર, થોડા મીડિયમ કટ કરેલા ફ્લાવર, 2 નંગ મીડિયમ કટ કરેલા બટાકા અને 1 વાટકી જેટલા તુવેરના દાણા એડ કરીશું. અને આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. અહીં તમે તમારી મનપસંદના કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો, જેમ કે ફણસી છે, સિમલા મરચાં, કોબી, વટાણા. આ બધા જ શાકભાજીને તમે કસ્ટમાઇઝ કરીને નાખી શકો છો. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મિત્રો, જો આ પુલાવ તમારે ઝડપથી બનાવવો હોય તો તમે કૂકરમાં પણ બનાવી શકો છો. અને બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને 15 મિનિટ સુધી ઢાંકીને પકવા દઈશું. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા બધા જ શાકભાજી સરસ એવા ચડી ગયા છે અને તુવેરના દાણા પણ સરસ એવા ચડી ગયા છે. હવે આપણે તેમાં 1 નંગ મીડિયમ કટ કરેલા ટામેટા એડ કરીશું. ટામેટાને આપણે બધા જ શાકભાજી ચડી જાય પછી જ એડ કરવાના છે. અને ઉપરથી થોડું લીલું લસણ ભભરાવીશું અને ફક્ત 1 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર તેને સાતડી લઈશું. ટામેટા સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ભાત એડ કરી દઈશું.
અને હળવા હાથે આપણે તેને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને પુલાવ જોવામાં તો જબરદસ્ત લાગી રહ્યો છે અને એકદમ ખીલો ખીલો બન્યો છે। અને જે વસ્તુ આંખને અને નાકને એક વખત ગમી જાય તો જીભને તો 100% ગમવાની છે। તો અત્યારે તો તમે ખાલી જોઈને જ આનંદ માણી રહ્યા છો, પણ આ પુલાવની સુગંધ અને સ્વાદનો આનંદ માણવો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। છેલ્લે આપણે ઉપરથી કોથમીર ભભરાવીશું અને તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું। તો મિત્રો, તૈયાર છે આપણો તુવેરના દાણાનો પુલાવ। આ પુલાવને કઢી કે પછી દહીં તિકારી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો શિયાળાની સાથે સાથે તુવેર ભરપૂર પ્રમાણમાં મળવાની શરૂઆત થઈ ગઈ છે, તો તમે પણ આ પુલાવને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ સ્વાદિષ્ટ અને અવનવી રેસીપી જોવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।